કલમ ને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 10 ફેબ્રુઆરી સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતીક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. મોટી ખાવડીના દિનેશભાઈ વલ્લભભાઈ વાઘેલાને છકડો રિક્ષાએ હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 30 વર્ષીય દિનેશભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમણે જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ડોક્ટરોએ યુવકના પરિવારને અંગદાન માટે સમજાવ્યા હતા. પરિવારની સહમતી પછી અમદાવાદથી 5 નિષ્ણાત ડોક્ટરની ટીમને બોલાવાઈ હતી. આ ટીમે યુવકની બંને કિડની અને લીવર બહાર કાઢ્યા હતા. આ અંગોને ખાસ પ્રિઝર્વેશન બોક્સમાં રાખવામાં આવ્યા હતા. આ અંગો લઈ ડોક્ટરોની ટીમ તાત્કાલિક અમદાવાદ રવાના થઈ હતી. પોલીસે તેમના માર્ગને કોરિડોર બનાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષમાં જામનગર જિલ્લામાં આ પ્રકારનો 3જો બનાવ સામે આવ્યો છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. મુંબઈ એરપોર્ટ પરથી આજે ગુજરાત ATS-એ મુનાફ હાલારી મુસાને ઝડપી લીધો છે. મુનાફ વર્ષ 2018માં સલાયામાં ઝડપાયેલા 1500 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી છે. ઉપરાંત 1993ના મુંબઈ બ્લાસ્ટમાં પણ તે ગુનેગાર છે. મુનાફ પાકિસ્તાની પાસપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. ગુજરાત ATS-ની ટીમ મુનાફને અમદાવાદ લઈ આવી છે. સરકારે વર્ષ 2018માં મહિલા અનામત પોલિસી અંગે પરિપત્ર બહાર પાડ્યું હતું, જેમાં 12 અને 13 નંબરની કોલમ અંગે વિવાદ થયો છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા OBC મહિલાઓ મેરિટમાં આવે તો પણ તેમને તેમની અનામત કેટેગરીમાં જ સમાવી શકાય, આવા અર્થઘટનવાળી કોલમ નંબર 12 અને 13 વિરુદ્ધ આંદોલન થઈ રહ્યું છે. આ પરિપત્રને રદ કરવા જામનગરમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પરિપત્ર રદ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને આવેદન પાઠવાયું છે. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ગેલ દ્વારા જામનગરમાં વોકેથોન યોજાઈ હતી. પેટ્રોલિયમ તથા ગેસ મંત્રાલયના અભિયાન સક્ષમ 2020 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રદર્શન ગ્રાઉન્ડથી વોકેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. વોકેથોનમાં 1200થી વધુ લોકોએ ભાગ લીધો હતો. પદયાત્રા અને સાયકલના ઉપયોગથી ઇંધણયુક્ત વાહનોના સંયમપૂર્વક ઉપયોગનો સંદેશ આપવામાં આવ્યો હતો. જોડિયાના મેઘપર ગામ પાસે બિનવારસુ બોલેરો જીપ પોલીસના ધ્યાને આવી હતી. તપાસ કરતા જીપમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 19 પેટી મળી હતી. કુલ 228 બોટલ શરાબ ઝડપાઈ હતી. પોલીસે જીપ અને શરાબનો જથ્થો સહિત કુલ 4,14,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.